છેમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. રવાળે ચડાવી નાખશે અને બોસ શું પીજે મારે કેટલા પુઅર જોક્સ એટલે આ બધા સોસાયટી વાળા છે ને હવે એમને ધનુ મામા ની પણ પીજે માસ્ટર કે છે યાર લખી લઉં નહીતર હું ભૂલી જઈશ શું તું શાંતિ રાખો ને અહીંયા હું વિચારે ચડ્યો છું. તું વિચાર પણ કરે છે એ નવું કેવાય લે. યસ મામા શું ગીત બની ગયું છે ખબર છે. એક વાર યશ ચોપડા સાંભળશે ને તરત જ લઈ લેશે. એ ભાઈ યશ ચોપડા ના અમે બહુ ખરાબ દિવસો આવી ગયા છે. છોકરા તારું ગીત સાંભળે પણ. અરે મામા યશ ચોપડા ના બહુ જ સારા દિવસો આવવાના છે. ક્યાં સુધી પેલી ઉઠી ગયેલી બજાર ગુલઝાર પાસે ગીતો લખાવશે. અને મામા એક વાર આ તોખાર ને મેદાન માં તો ઉતરવા દો ને પછી જુઓ બાકીના બધા ગીતકાર છે ને ખાસ સ્ટેશન ની બહાર ઉભા હોવા જમરૂખ વેચતા છે. લઈ લો ભાઈ લઈ લો. જોઈ લો મારા ભાણિયા નો કોન્ફિડન્સ જોઈ લો. અમદાવાદ સ્ટેશન પર ગાડીમાંથી ઉતરીને મારા એક ફ્રેન્ડ ની રાહ જોતો ઉભેલો. એક ટીસી પણ ઉભેલો કાળો કોટ પહેરીને. એટલામાં એક બેન આવ્યા એના 5 વર્ષના બાબા ને લઈને. આવીને સીધા ટીસી પાસે ગયા કે માસ્ટર આ ગુજરાત મેલ કેટલા વાગે ઉપડશે. ઓ માસ્ટર બિચારો જરા બોલવામાં તોતડો હતો. એને કહું આમ તો તમ તો ને કે ગુજરાત મેલ છે ને તમ તો ને કે 7:45 ઉપડશે. એટલે બેન જતા રહ્યા બાબા ને લઈ 5 મિનિટ થઈને પાછા આવ્યા. પાછા આવીને પાછો સેમ સવાલ પૂછ્યો કે માસ્ટર તમ તો ને ગુજરાત મેલ કેટલા વાગે ઉપડશે. બોલો માસ્ટર કે તમ તો ને કે આપણે 7:45 ઉપડશે. પાછા બેન જતા રહ્યા 5 મિનિટ પછી પાછા આવ્યા પાછો સેમ સવાલ પૂછ્યો ને માસ્ટર બગડ્યો. તો પછી એ કે તમે વારે ઘડી આ બધું પૂછશો એટલે કે ગુજરાત માં વહેલો નહીં ઉપડે એ 7:45 જ ઉપડશે. પેલા બેન કે આવું બોલ્યા કરજો ને મારો બાબો રડતો હતો ને તમને જોઈને શાંત થઈ ગયો હવે હસવા માંડો છે બોલો. પછી શું ખબર છે હું છે ને પ્લેટફોર્મ પર ગયો ત્યાં છે ને 200-300 માણસો નું ટોળું જોયું. મને થયું કે ઉલ્લડ ફાટી નીકળ્યું કે શું. જોયું તો વચમાં એક કાળો કોટ વાળો ટીસી ઉભેલો. એ બધાને પૂછતો હતો એક સવાલ કે સમજો કે અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ 500 મીટર હોય અને પહોળાઈ 50 મીટર હોય તો મારી ઉંમર કેટલી. એક મિનિટ આ 500 મીટર અને 50 મીટરમાં ઉંમર કેવી રીતે ખબર પડે. એક્ઝેક્ટલી આખું ટોળું પણ એમ જ વિચારમાં ઉભેલું. છોટો મેં કહું કે બોલો સાહેબ તમારી ઉંમર 44 વર્ષ હોય. પણ તમને કઈ રીતે ખબર પડી. કારણ કે મારો ભાણો છે અડધો ગાણો છે અને 22 વર્ષ થયા છે. તમને 44 તો થયા જ હોય ને. બધા જોક્સમાં મને ઇન્વોલ્વ કરવાનો. અરે મને તારી બેન ની ચિંતા થાય છે હજી સુધી આવી કેમ નહીં. ફોન કરે ને. યાર મામા મોટી બેન અત્યાર સુધી કેમ નહીં આવી મને પણ ચિંતા થાય છે. હું જે સવાલ પૂછું છું પાછું એ જ સવાલ તું મને પૂછે છે. સાવ સરદાર છે. સરદાર? અરે સરદાર પતિ મને યાદ આવ્યું. જેવો ગાડીમાં બેઠો ને કે મેં 3 સરદાર ને જોયા. ઓકે મને શું કે આ ગાડી મુંબઈ જાય છે કે દિલ્હી જાય છે. મુંબઈ ની ગાડીમાં સરદાર જીઓ ક્યાંથી. એમની બાજુમાં ગોઠવાયો. તે એક સરદાર બીજાને પૂછે કાં છે આયા. તો બીજો કે અમ દિલ્હી છે આયા. તો પેલો કે અમ ભી દિલ્હી છે આયા. કાં રહેતા હો દિલ્હી મેં. તો કે ચાંદની ચોક મેં. અરે કમાલે મેં ભી ચાંદની ચોક મેં રહેતા હું. ચાંદની ચોક માં કોણ સી બિલ્ડિંગ માં રહેતો. તો પેલો બીજો કે સમજો ને કે સુખસાગર બિલ્ડિંગ માં રહેતા હું. અચ્છા કોણ સે માલે પે. તો 5 માલે પે. કોણ સે ફ્લેટ મેં. તો 17 નંબર કે ફ્લેટ મેં. અરે વાહ કમાલે મેં ભી 17 નંબર કે ફ્લેટ માં રહેતા હું. 5 માલે પે રહેતા હું. સુખસાગર બિલ્ડિંગ માં રહેતા હું. એજ ફ્લેટ માં. અરે મેં પેલા ત્રીજા સરદાર ને પૂછ્યા બંને જણે એક જ ફ્લેટ માં રહે છે છતાં એકબીજાને ઓળખતા નથી કે દોનો બાપ બેઠે ટાઈમ પાસ કરતા એ ટ્રેન માં. ચાલો ભલે પીજે તો પીજે પાછળ માસ્ટર તો લગાડે છે ને. તને ખબર છે આ શાહરૂખ ખાન અને મારી વચ્ચે સામ્યતા શું છે. શાહરૂખ ખાન અને તમારી વચ્ચે શું છે. તને કહું એ મારા ઘરે નથી આવતો હું એના ઘરે નથી જતો.
क्या बात है मामा, मारी साथ रहीने तमे सीखी गया। अच्छा मैंने कहा शाहरुख खान नु बहुवचन शू? शाहरुख खान नहीं 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 तमे ज कही दो ने। आईसीआईसीआई बैंक कई रीते? कारण के शाहरुख खान कहे ना मैं हूँ ना, आईसीआईसीआई बैंक वाला कहे हम है ना। क्या थी लाओ सो यार आटला जो बजी। अब तारी बहन केम ना आवी? अरे मामा तमे टेंशन नहीं लो, तमे टेंशन नहीं लो, तमे छने बेसी जाओ, हूँ छने हमणा ज एने कॉलेज परथी जेन ले आऊ छु। मोटी बेन आवी गई। आ मोटी बेन क्या बात, एकदम खुश खुशाल लागे छे। तू खुश खुशाल होय ने? आज एनु रिजल्ट आवानु तो रिजल्ट लईने आवी छे, टॉप रैंक मां होय ने तो पछी तू आवी रिजल्ट बेटा। એ મોટી બેન શું થયું, પાસ થઈ ગયા પછી મામાની જેમ? એ શું મામાની જેમ, દરેક વાર તો મારી ઉપર જ આવે છે। અરે હોશિયાર જે હોશિયાર પાસ જ થાય ને એટલે તો કુત્તી કુત્તી આવી છે। હા મામા આવ્યો આ વખતે રિઝલ્ટ। બોલ બોલ બોલ। બહુ જ ખરાબ હતા મામા, ઓન્લી 24% પાસ। મને કે તું 24% છે કે બાકીના 76% છે? 76% જોઈને મામા ભાણી તમારી જ છે। ચૂપ રે, કહું છું કોઈ દિવસ ફેલ નથી થઈ। બોલ 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 શું આવ્યું રિઝલ્ટ? ફેલ થઈ જાય કોઈ દિવસ નથી થઈ ને તો પછી? આઈ લાઈક ઇટ મામા, તમારો જો આ કોન્ફિડન્સ જે મારામાં છે આઈ લાઈક ઇટ। બોલ બોલ। આ વખતે મામા રિઝલ્ટ આવ્યું છે મારું। થમ્સ અપ! કેમ થમ્સ અપ ઊંધું થઈ ગયું? શું ચડાવી રાખી છે? ના ના, આખું વર્ષ તો પેલી રીનાડી જોડે રખડી ખાધું હે ને। અને મામા એ રીના નો બાપ તો છે ને કરોડપતિ માણસ છે, કોઈ પણ સરસ મજાનો હસબન્ડ શોધીને સેટલ કરી નાખશે। પણ આને વિચાર કરવો જોઈએ કે નહીં, આને સમજવું જોઈએ ને તેની પાસે નથી મા કે નથી બાપ, આ એક મામા છે અને પણ ક્યારે જાય કેવાય નહીં। બોલે છે તું યાર, હું ફેલ થઈ છું એમાં ગમે તેમ નહીં બોલ ને યાર। પણ તમે શું મામા, આવું શું કરો છો યાર? ઐશ્વર્યાના લગ્ન સલમાન ટીવી પર જોતો એવું મોઢું કરીને બેઠા છો યાર? અરે એક જ વર્ષ ફેલ થઈ છું, આવતા વર્ષે પાસ થઈ જઈશ મામા। આજે એક જ વર્ષ તમારે અમારો બોજો ઉપાડવાનો છે બસ। નહીં નહીં એ શું બોલે? અરે તમને ખવડાવવા પીવડાવવા, તમને ભણાવવા ગણાવવા એ શું બોજો છે? અરે બેટા હું તો એકલો જીવ છું, તમે છો તો મને સહારો રહે છે ને। સાચી વાત છે મામા, એ હાલો તમે નહીં હો તો અમારું શું થાત? તું ટ્રાફિક સિગ્નલ પર ગજરા વેચતી હોત અને હું રેલવે સ્ટેશન પર પોલિશ, બૂટ પોલિશ પોલિશ। ચલો ચલો, હું ફેલ થઈ છું એની ખુશાલીમાં આપણે મામાના થોડા પૈસા ખર્ચી નાખીએ। અરે શેની પાર્ટી? પાર્ટી ગઈ પાછો અરે કમાલ છે, ફેલ થઈ છું તો પૈસા કમાવ્યા। અરે યાર આને બહુ ઉચાવળ હોય છે આવવાની યાર। તું પ્રીત તું કરે કે એ કે અક્કલ બક્કલ છે કે નહીં? ફેલ થઈ પછી ઉપરથી કોંગ્રેચ્યુલેશન કહે છે? હા જુઓ ને, પછી કેક લઈને આવી છે તું? કેક લઈને આવી? અરે મામા એમબી ની એક્ઝામ માં પાસ થઈ છે પણ ડિસ્ટિંક્શન સાથે। રિયલી? યસ, એમબીએ વિથ ડિસ્ટિંક્શન। ક્યા બાત હૈ સિસ્ટર, લેતે મામા ને ખરેખર મામા બનાવે? મામા તેરે કો મેને મામુ બનાયા મામુ। હા જો પહેલે સે થા ઉસે ફિર સે બનાયા। હે ચુપ રે, ચલો મામા હવે મને મસ્ત પૈકી આશીર્વાદ આપો। ગોડ બ્લેસ યુ માય ચાઇલ્ડ। ઉપર જીને મારા બેન બનાવી સામે હું ગર્વ થી ઊભો રહી શકું। વાહ, ક્યારે જવાના છો? કઈ પણ નહીં બોલા, અરે આપણી ઉંમર લાગી જાય મામા ને। યસ, ખરેખર મામા તમે આજે સાબિત કરી આપ્યું છે કે તમે માત્ર મામા નથી, તમે તો બે માં છો યાર। હો તો મામા હવે તમે આરામથી જિંદગી જીવજો, હરજો ફરજો, જાત્રાએ જજો, મંદિર માં જઈને લાઈન મારજો। શું બોલે છે? અરે ભાઈ હરવા ફરવાની ઉંમર ગઈ, હવે તો મારી ગડપણમાં બુઢાપાની ઉંમર આવી, સમજાય? બસ એકવાર બસ તને સારા ઠેકાણે પરણાવી દઉં અને ક્યાંક નોકરી વળગાડી દઉં, તમારી જવાબદારી માંથી છૂટ્યો। બે વસ્તુ માંથી એક પણ નહીં થાય। કુરિયર, કુરિયર વાળા, મેડમ આવ્યું કઈક આવ્યું, તું બેસા અહીંયા, કુરિયર આવ્યું છે મેડમ। શું બેટા કેમ આમ તૈયાર થઈને આવી, ક્યાં ગઈ હતી? મામા આજકાલ છે ને હું એક નવી કોમ્પિટિશનમાં પાર્ટ લઈ રહી છું। નવી કોમ્પિટિશન? કઈ કોમ્પિટિશન? ચિન્જ પોકલી। એટલે ઇન્ટરનેશનલ લેવલ ની હશે ને? ઓફ કોર્સ। તો એમાં આઈક્યુ ટેસ્ટ પણ લેતા હશે ને? ચાલ પહેલા હું તારી આઈક્યુ ટેસ્ટ લઉં। અચ્છા મને એક સવાલ નો જવાબ આપ, 1869 માં સૌથી મહત્વની કઈ ઘટના બનેલી? મહાત્મા ગાંધી નો જન્મ। ક્યા બાત યાર, આને તો આવડે છે, તારા કરતા હોશિયાર છે। વાહ, હવે મને એમ કે 1872 માં બીજી કઈ મહત્વની ઘટના બનેલી?
આમાં તમે જ કહી દો ને. ગાંધીજી 3 વર્ષના થયેલા. તને ખબર છે આ માણસ લેડીઝ હોસ્ટેલમાં ઘૂસતા પકડાઈ ગયેલો. પેલા પ્રિન્સિપલ એને પકડ્યો ને 200 રૂપિયા ફાઈન કર્યો. પાછું કહ્યું કે પહેલી વાર પકડાયો છે એટલે 200 રૂપિયા, બીજી વાર પકડાશે તો 300 રૂપિયા, ત્રીજી વાર પકડાશે તો 500 રૂપિયા. તો આ પાછો કે મને મંથલી પાસે જ કઢાવી આપો ને. કમાલ થઈ ગઈ મામા, કમાલ થઈ ગઈ. દેવી કૃપા એન્ટરપ્રાઇઝ માંથી મારા માટે ઇન્ટરવ્યુ નો કોલ લેટર આવ્યો છે. જસ્ટ ઇમેજિન, આજે જ ઇન્ટરવ્યુ, આજે જ રિઝલ્ટ બન્યું. આજે ક્યા વાત હે દીદી, તેરી લાઈફ તો એકદમ સેટ હો ગઈ. હા અરે મન્નુ મેરા હુઆ અબ તેરા ક્યા હો કર મન્નુ. એક મિનિટ, આ છેલ્લા તું શું બોલી? અબ તેરા ક્યા હુઆ. અરે એમ નહીં બેટા, છેલ્લા તું આપણી કઈ કંપની નું નામ બોલી? દેવી કૃપા એન્ટરપ્રાઇઝ મામા, ટાઇલ્સ ની મોટી કંપની છે યાર. દેવી કૃપા એન્ટરપ્રાઇઝ તો સમજો કે તારી જોબ કન્ફર્મ થઈ ગઈ બેટા. કઈ રીતે? અરે ભાઈ શું છે કે દેવી કૃપા ના જે માલિક છે ને દેવેશ ભાટિયા, એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેન્દ્ર મર્ચન્ટ મારા ખાસ દોસ્ત છે. તારી વાત કરીશ ને હમણાં કામ થઈ જશે. હા તો સીએ થી બધા બીએ, કંપનીના કાળા ધોળા કામ સીએ ના હાથમાં હોય. હેલો મહેનભાઈ, જય શ્રી કૃષ્ણ. આ ધનેશ જવેરી બોલું છું. નહીં શું છે સાહેબ કે એટલા માટે ફોન કર્યો કે મારી ભાણેજ છે ને અંજલિ, હા એને દેવી કૃપા એન્ટરપ્રાઇઝિસ માંથી ફોન આવ્યો છે, ઇન્ટરવ્યુ કોલ લેટર. આમ તો ડિસ્ટિંક્શન આવ્યું છે એટલે હોશિયાર છે, પણ છતાંય તમે વાત કરો ને મેનેજમેન્ટમાં તો જરા કામ થઈ જાય. શું વાત કરો છો? ઉકલી ગયો શું લાગે આ જમાનામાં ના હોય? હા તો એક કામ કરજો, હું તમને ફોન કરું ને પછી તમે ફોન કરજો. ઓકે ભલે. શું થયું મામા? હા શું? ઓ મામા બોલતી બંધ ક્યું હો ગઈ તેરી? અરે મામા કઈક તો બોલો યાર, કેમ આ હવાઈ ગયેલા ગેસના ફુગ્ગા જેવું મોઢું કરી રાખ્યું છે બેટા? નોકરીનું માડી વાળ કેમ? નહીં શું છે કે તને ડિસ્ટિંક્શન આવ્યું છે એટલે બીજે ક્યાંય જોબ મળી જશે, પણ આ જોબનું તું માડી વાળ બેટા. અરે બટ વાય? કારણ કે આનો માલિક છે ને દેવેશ ભાટિયા, એ મ્યુઝિયમમાં મૂકવા લાયક માણસ છે. બધા સોસાયટી વાળા તમારા માટે પણ એ જ કે છે. એક મિનિટ એટલે શું? પણ એટલે એ જ કે બેટા, ભારતીય ભાષા અને સંસ્કૃતિ પર એને બહુ જ ગર્વ છે. આપણને ક્યાં શરમ છે યાર? આપણે પણ આપણા દેશ માટે જાન આપી દઈએ મને છે. ચાલ ચાલુ કર. જનગણમન અધિનાયક જય. બેટા સિરિયસ થા, જરા સિરિયસ થા. તારા સારા માટે કહું છું કે એ માણસ છે ને હંમેશા ખાદીના કુર્તા પાયજામામાં અને નહેરુ જેકેટમાં જ ફરે છે. બોલ નહેરુ જેકેટ આજના જમાનામાં? અરે બેટા, લેડીઝ મેમ્બર ની ઓફિસમાં વેસ્ટર્ન આઉટફિટ પહેરવાની મનાઈ છે, એટલું જ નહીં નેલ પોલિશ અને લિપસ્ટિક લગાડવાની પણ મનાઈ છે. તે ઓફિસ ચલાવે છે કે વિધવાશ્રમ? અરે બેટા, અનુભવીને કામ પર રાખતો નથી ને લાગવગ વાળાને બોલાવતો જ નથી. પત્યું કે હજી બાકી છે? અરે હજી તો અડધું પત્યું છે. તને ખબર છે નાટક, સિનેમા, ટીવી, સ્પોર્ટ્સ એ બધા વિષય એ ગમે છે ને? નહીં ભાઈ નહીં, એ વિષય ઉપર ઓફિસમાં વાત કરવી તો એનો પગાર કાપી લે છે. કેમ? અરે કેમ શું, એ માને છે કે આ બધી વાત કરો ને તો ઓફિસનું કામ બગડે છે, માટે તો તમારા હાથમાં કોઈ દિવસ પગાર નહીં આવે યાર. એ મોટી બેન, હવે તો તું લાગી ગઈ. હા એ મન્નુ, અબ તેરા ક્યા હોગા રે બગા. કોણ કમબક કહેતા હે કે આજ કે જમાને મેં હિટલર નહીં હૈ યાર? શું ઉંમર છે આ તમારા કાકાની? ઉંમર શું છે? સમજજો કે 35-1 વર્ષનો થયો હશે. એટલે કાકો હજી નાનો છે? નાનપણમાં જ છઠિયાઈ ગયો છે યાર. એ અંજુ, તું આ ગાંડાના અડ્ડામાં નોકરી કરવાનું સપનું ભૂલી જા. વાય વાય વાય. અરે હમણાં ગયા અઠવાડિયે ડિસ્કોમાં એક રિચ વકરો મને ભટકાયો છે. અચ્છા, જરાક મારી મુઠ્ઠીમાં આવે ને પછી તારી જોબનું તો આમ કરી આપી. અરે મારી જોબ તો આજ કંપનીમાં ફાઇનલ છે બોસ. લે બોલી, ફાઇનલ છે પણ કઈ રીતે ફાઇનલ છે બોસ? એ કઈ રીતે, કેવી રીતે, શા માટે એવા બધા પ્રશ્નો મને ના પૂછ બાળક. અને આ જોબમાં ચેલેન્જ લાગી રહી છે અને જોબ આપનારો વધારે ચેલેન્જિંગ. અને અંજલિ મોરબિયાએ આજ સુધી જીવનમાં ચેલેન્જિંગ કામ જ સ્વીકાર્યા છે બોસ. આવી રહી છું દેવેશ ભાટિયા, તમને મળવા આવી રહી છું. અને મને મળ્યા પછી તમને પણ થશે કે કોઈ માથાની મળી છે બોસ. હે ઈશ્વર, ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, વોટર ટેક્સ, ગુંડા ટેક્સ, બધા જ ટેક્સો ભર્યા પછી શાંતિથી ધંધો કરી શકું એવા આશીર્વાદ આપજે. આશીર્વાદ આપજે.
ઈશ્વર સમગ્ર જગત નું કલ્યાણ કરજે અને શરૂઆત મારાથી જ કરજે. મારાથી જ કરજે શુક્લાજી. સોરી, શરૂઆત આમનાથી કરજો બસ. માં આશીર્વાદ આપજે. જય શ્રી કૃષ્ણ બા. શુક્લાજી શાંતિ થી પૂજા તો કરવા દો મને. બા, આ તારા નાનકાને ને મારા નાના ભાઈને થોડી અક્કલ આપ. રાત રાતભર પાર્ટીઓમાં જ રખડ્યા કરે છે. અને થોડીક અક્કલ આમને પણ આપો. શુક્લાજી કામે ચડો, કામે ચડો. બા, આજે સરસ મજાનો ધંધો કરી શકો એવા આશીર્વાદ આપજે. હે મહાલક્ષ્મી માં, ફક્ત મારા નામ લીધું નાઈ ગયા આલો કરીને. કેમ છો મારા મોટા દેશી ભાઈ? ઓ મારા નાના ભ્રાતાશ્રી, મેં તો આવતાની સાથે સીધા બેસી ગયા. મેં તમને બેસવાની રજા આપી નથી. મેં રજા માંગી ક્યાં છે? તો રજા માંગતા શીખો. આપણી ઓફિસમાં ટકોરા મારીને દાખલ થવાની પ્રથા છે. ઓ ગુજરાતી ડિક્શનરી, વોટ ઇઝ ધીસ ટકોરા? ટકોરા એટલે આ જે ધ્વનિ ઉત્પન્ન થયો ને એને ટકોરા કહેવાય. નોક કરવાનું એમ કોઈ મોટા ભાઈ એટલે હવે એ જ હવે. યુ નો વોટ આઈ ફીલ, બધી ફોર્મેલિટી છે, ઇટ્સ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ ટાઈમ ઇઝ મની. મની ટોક્સ ડુડ. તને હજાર વાર ના પાડી છે. મારી ઓફિસમાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ નહીં કરવાનો, માત્ર ગુજરાતીમાં બોલતા શીખ. અને જાણીને આનંદ થયો કે તમને પૈસાની કિંમત સમજાય. ચલો મારા નાના ભ્રાતાશ્રી, હવે મને એ જણાવો કે આજે સવાર સવારમાં મારી ઓફિસમાં તમે કેવી રીતે જાગીને આવી ગયા છો? સુતો કોણ છે? પાછો સુતો નથી તો? લુક એટ યોર ફેસ. એક્ચ્યુઅલી નો વોટ હેપન, કાલે રાતે મારા ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર એક મસ્ત મજાની પાર્ટી હતી, ત્યાંથી સીધો આવું છું. એટલે પાછો તું રાત રાત પર પાર્ટીમાં રખડવા ગયેલો? હા, એટલે તું નાયા ધોયા વગર મારી ઓફિસમાં આવ્યો છે? બહાર નીકળ, હમણાં ને હમણાં બહાર નીકળ, ચાલ. બિગ ડીલ યાર. એન્ડ મોટા ભાઈ, મેં લાસ્ટ સન્ડે શાવર લીધેલો. ઈ છેલ્લો ગયા રવિવારે નાયેલો. રાઈટ, તારી આખી ઓફિસ ગંદાઈ ઉઠી. ચાલ હમણાં ને હમણાં બહાર નીકળ, બહાર જા, ચાલ. પ્રજાપતિ નામની સરસ છોકરી પણ આવશે ઇન્ટરવ્યુ માટે, એને રાખી લેજો. શું કામ? એક ઓબ્લિગેશન ઉતારવાનું છે ભાઈ. તને ના પાડી ને અંગ્રેજી ભાષાનો ઉપયોગ નહીં કર. ઓબ્લિગેશન નહીં, એનું ઋણ ઉતારવાનું છે. બોલ. તમારી ભૂતપૂર્વ પ્રેમિકા નો વર્તમાન પતિ ને એની ભૂતપૂર્વ પ્રેમિકા, રાઈટ, અને એનું તમારે ઋણ ઉતારવાનું છે. શા માટે ભાઈ? વચનભંગની કિંમત ચૂકવવા માંગે છે અને હું વચનભંગનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. તું કટ ઇટ શોર્ટ, કરીનાને જવાબ આપી દેજો. વાહ વાહ વાહ, શું ગોઠવણ કરીને આવ્યા છો. ફ્રાન્સના મહારાજાએ અંગ્રેજ જમાઈને મુંબઈ બેટ ભેટ આપ્યો. આ અંગ્રેજ જમાઈએ આ મુંબઈ બેટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાડે આપી દીધો. અદ્દલો અદ્દલ એના જેવી ગોઠવણ કરીને આવ્યા છો તમે મારી ઓફિસ. આઈ લાઈક ધેટ, આઈ લાઈક ધેટ. તો પછી કોઈ લો લેવલ નું કામ આપણે કરતા નથી ને? એ લો લેવલ વાળી તારું કોઈ લેવલ જ નથી. કપડા શું પહેરે? રશિયન સર્કસના જોકર જેવા તો કપડા પહેરે છે. આફ્રિકામાં આદિવાસીમાં આદિવાસી, પછાતમાં પછાત કોમ જે ઘરેણા પહેરે ને એવા ઘરેણા પહેરે છે. આ શું પહેર્યું છે? આ સાલા કોઈના માથા પર મારીએ તો ત્યાં ને ત્યાં રામ રમી જાય. કરોડપતિનો દીકરો છે ને આ ફાટેલા કપડા પહેરીને આવે છે. શરમ આવે છે કે નહીં? શરમ. ઇટ્સ કૂલ. અરે શું કૂલ, અહીંયા હોટ હોટ થઈ જવાય છે. અરે મનુષ્ય યોનિમાં જન્મ્યો છે તે છતાંય રાત રાત ભર ઉંદર ને ગુવડની જેમ જુદી જુદી પાર્ટીઓમાં રખડ્યા જ કરે છે. સીધો રે, સીધો બેસ, સીધો બેસ. મને તો એ જ સમજાતું નથી કે તારા જેવો માણસ મારો ભાઈ હોય જ કેવી રીતે શકે. તમે હોસ્પિટલમાં બદલાઈ ગયા છો. મને હું પણ શું બોલે છે નાનકા તું? ઓફ કોર્સ, બાકી મારો જેવો હેપનિંગ, રોકિંગ, ડેશિંગ માણસનો ભાઈ તમારા જેવો કાર્ટૂન કેવી રીતે હોઈ શકે? કાર્ટૂન કે જે તારા મોટા ભાઈને કાર્ટૂન? એનીવેઝ એનીવેઝ, બા બા બા, આને જરા સમજાવો. મોટા ભાઈ આ ટાઇલ છે, બા નથી. અરે તારે આ તો કે શું બોલે છે નાનકા, તને કે અક્કલ છે કે નહીં? હા, આને તો ટાઇલ્સ કે છે.
આપણી બા છે બા, એને હાથ બાડી બાડીને આ ધંધામાં આપણને નાખ્યા એટલે આજે બે પાંદડે થયા છે. માનું છું મોટા ભાઈ, માનું છું કે આ ટાઇલ્સ ભાઈ પોતાના હાથથી બનાવ્યા છે, પણ તમે આ ટાઇલ્સને બા સમજીને એની સાથે જે વાતો કરો છો ને, બધા તમને ગાંડા સમજે છે. ભલે ભલે ભલે, ગાંડા સમજો તો ગાંડા સમજો, સમજો ને. એનીવેઝ યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કરીનાની જોબ આપી દે. અરે નાનકા તું સમજ, લાગવાથી કોઈને પણ નોકરી આપવું મને ગમતું નથી. લાયકાત વગરને આ માણસને હું નોકરી નહીં આપું. ઓ ગાંધી માય બ્રધર, લાયકાતની વાત નહીં કરતા. આ ઓફિસનો આખો સ્ટાફ એમ માને છે કે તમે આ બોસની ખુરશી પર બેસવા માટે નાલાયક છો. મને નાલાયક કહીને ગયો? મને મારો નાનો સગ્ગો ભાઈ નાલાયક કહીને ગયો? હલાવ, હમણાં ને હમણાં પહેલાં નાલાયકને અંદર મોકલાવો તો. અરે એ નાલાયક નહીં, આપણી ઓફિસનો હંમેશનો નાલાયક શુક્લા. હા મોકલાવો એને આજે. તમને ખબર નથી આપણી ઓફિસમાં કોણ કામ કરે છે, કોણ નથી કરતું? એ ખબર છે સર, પણ તમે જ કહ્યું છે ને, કોઈ પણ પ્રશ્નનો ચાર વાર ચકાસીને જવાબ આપવાનો સર. દોડડાયા છે, દોડડાયા, બધા દોડડાયા. તમારી વાત કરું છું, તમે એક નંબરના દોડડાયા છો. યુ આર રાઈટ સર. શુક્લાજી બોલો, આજે પેલા ઇન્ટરવ્યુ છે એના માટે બધા જે આવવાના છે આવી ગયા છે? લગભગ આવી ગયા છે. હા, તો એમાં પેલું શું નામ કહીને ગયો હમણાં નાનકો, પેલી છોકરી કોણ એનું? પ્રિયંકા. ના ના ના, પ્રિયંકા નહીં, એનું શું નામ હતું? હસીન. હસીન? હસીન નહીં ભાઈ, કોણ હતી એ? સ્વીટી. સ્વીટી? ના ભાઈ ના, પ્રીતિ. અરે તમને બધાના સાના નામ યાદ રહી ગયા છે હીરોઈનો ના બધા? પેલી રાજ કપૂર ની દીકરી છે ને, દીકરાની દીકરી, કરીના ધોળી. હા કરીના, કરીના, કરીના પ્રજાપતિ આવી છે. આવી છે સર, એકદમ ફટાકડો છે, ફટાકડો. શુક્લાજી બહાર જાઓ ને, ફટાકડાને ફોડી નાખો, જાઓ. સર તો એકવાર મળી તો લો એને. ના. અરે સાહેબ, મલ્લિકા શેરાવતની મેળામાંથી છૂટી પડેલી બેન જેવી લાગે છે. તમે એકવાર એને આપણે ત્યાં નોકરી પર રાખશો ને, આખું વર્ષ આપણી ઓફિસમાં 100% હાજરી હશે. બેંક હોલિડેના દિવસે પણ. બરાબર છે, બરાબર છે, હશે જ. પણ 50% પણ કામ નહીં કરે એનું શું? રાઈટ. હા જાઓ, જેને ના પાડી દો. ઓકે સર. એક મિનિટ. યસ સર. આ બધા ઉમેદવારો આવ્યા છે, એમણે શું પહેર્યું છે? કપડા. શુક્લા, બધા કપડા પહેરીને જ ઇન્ટરવ્યુ આપવા આવે, બધા બિકિનીમાં ના આવે. યુ આર રાઈટ સર. શું પહેર્યું છે? કપડા. શુક્લા મેં તને કયું સમજતો નથી, કયા કપડા પહેર્યા છે? વેસ્ટર્ન છે, ઇન્ડિયન છે, ખાદી છે, સિલ્ક છે, શું? અચ્છા અચ્છા અચ્છા, 70% ફેશન સ્ટ્રીટ છે, 30% માણેક ચોક. 70% વેસ્ટર્ન માં આવ્યા છે, 30% મણીબેનો આવી છે. હા તો મણીબેનોને રાખો ને મેડોનાઓને કાઢી મૂકો. સર ક્યારેક વિદેશી પેકિંગમાં દેશી માલ નીકળતા હોય છે. કયું એટલું કરો? યસ સર. ક્યારેક તો નો સર બોલતા શીખો. નો સર. અરે જાઓ જાઓ જાઓ, ઉપડો ઉપડો. યસ સર. યસ સર. ત્રાસ છે, ત્રાસ. ખરેખર ત્રાસ છે. શુક્લા ચાલ ભાઈ, બધાને ફોન કરી દેવા દે, એક વખત ઇન્ટરવ્યુ શરૂ થશે પછી કોઈને ફોન નહીં થાય. સાહેબ શ્રી, આપના કાર્યાલયમાં પ્રવેશ કરવાની અનુમતિ પ્રાપ્ત થઈ શકે? પધારો પધારો પધારો. આભાર 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 આભાર. કેમ ચાર વાર આભાર? મારા પિતાશ્રીએ મને શીખવાડી છે, માણસ આંગળી નમી તો આપણે વેત નમવું. તમે 3 વાર આવા કહ્યું, મેં 4 વાર આભાર કહ્યું. સરસ સરસ, સુંદર સુંદર. પણ આપ શ્રી ઊભા કેમ છો? કારણ આપે બિરાજવાની આજ્ઞા નથી આપી સાહેબ. શાની આજ્ઞા? બેસવાની. શું નામ છે આપનું? કુમારી અંજલિ દેવી વિષ્ણુ કુમાર લક્ષ્મી નારાયણ મોટા ડેલા વાળા. નામ છે કે એડ્રેસ છે? અમારા છે. બહુ સારું.
મારા દાદા બાપુએ કહ્યું છે કે જે માણસ પોતાનું નામ નાનું કરી રાખે એ કામ પણ નાના જ કરતો હશે. વાહ વાહ વાહ, બહુ સાચું કહ્યું છે તમારા દાદા બાપુએ, કુમારી અંજલિ દેવી વિષ્ણુ પ્રસાદ લક્ષ્મી નારાયણ મેટાડોર વાળા. સાહેબ જી, મેટાડોર વાળા નહીં, મોટા ડેલા વાળા. હા 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 હા, માફ કરજો, આ મોટા ડેલા વાળા. સાહેબ આમ ફેંકી ના દો તો, સ્પષ્ટપણે બોલો, કેવી રીતે? મોટા ડેલા વાળા. મોટા ડેલા વાળા, બરાબર, એકદમ બરાબર. શરૂ કરો સાહેબ. હા શરૂ કરો ને, જે શરૂ કરવું એ કરો. ના ના, પ્રશ્નોત્તરી. અબા બાબા બાબા, પ્રશ્નોત્તરી ઇન્ટરવ્યુ, બરાબર. શરૂ કરો સાહેબ. મારા મામા શ્રીએ કહ્યું છે, જે કામના પ્રયોજનથી મળો એ કામ પહેલા પૂર્ણ કરો, કારણ કે સમય એક એવી જણસ છે. જણસ છે, જણસ. હા, સમય એક એવી જણસ છે જે ખોવાયા પછી ફરી કદીય પાછી મળતી નથી. આખું ખાનદાન કથાકારોનું જ લાગે છે. આપે કઈ કહ્યું સાહેબ? નહીં નહીં, એમ કહું છું, આખું ખાનદાન કથા એટલે દાદા મામા કાકા બધાએ કઈને કઈ કહ્યું છે, અને તમે પાછું જીવનમાં પણ ઉતાર્યું છે. મારી મામીએ કે કહું છે, કહું કહું. નહીં નહીં, હમણાં નહીં, પછી. કાકીએ બી બહુ પછી 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 હમણાં બધું એક સાથે. કાકીનું બહુ સરસ. ચાલો આપણે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. જી સાહેબ. આપનો અભ્યાસ ક્યાં સુધીનો છે? હા સાહેબ, મેં વ્યવસ્થાયિક વ્યવસ્થામાં પાંડિત્યની પદવી પ્રાપ્ત કરી છે. કોઈ નવી ડિગ્રી છે? ગુજરાત યુનિવર્સિટીએ કોઈ નવી ડિગ્રી શરૂ કરી કે શું? સાહેબ, આ મુંબઈ વિદ્યાપીઠની જ શિક્ષા છે. વ્યવસાયિક વ્યવસ્થામાં પાંડિત્ય એટલે આપ જેને અંગ્રેજીમાં MBA કો, એ સાહેબ. ઓ, MBA. એમાં મને 75% મળ્યા છે. વાહ વાહ, ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છો. 75%, સરસ સરસ. અંગ્રેજીમાં ના બોલો, 75% મળ્યા છે મને. હા તો હું ગુજરાતીમાં જ બોલ્યો 75%. તમને કેમ એમ લાગ્યું ઇંગ્લિશમાં બોલું? સાહેબ આમ ફેંકી દીધું, તમે સ્પષ્ટપણે બોલો, 75% મળ્યા છે. હા હા હા, 75% મળ્યા છે. એવી રીતે લાગે જાણે 13% મળ્યા હોય. ના ના, ઘણો ફરક છે સાહેબ, 13 અને 75. ઘણો ઘણો ફરક છે, ઘણો ફરક છે. ભલે સાહેબ, પછી ચાલો એક મારે અગત્યનો સવાલ તમને એ પૂછવો છે કે જુઓ ભાઈ, અમારો ધંધો તો આ ટાઇલ્સનો છે. હા, હવે આ ટાઇલ્સના ધંધા વિશે તમે શું જાણો છો? મારે તમારી પાસેથી જાણવું છે. કાઈ નથી જાણતી હું. હા જી. ના ના સાહેબ, આપની ફેક્ટરી તો મોરબીમાં છે, પણ દેશભરમાં 4192 એકમો છે, જેનું 70% ઉત્પાદન નિકાસ થાય છે. વાહ, સાંભળ્યો, આ ઉમેદવાર તો હાઈ ક્લાસ છે. આ 70%ની તો મને ખબર નહોતી. મને નહોતી ખબર, મેં તો દાપ મારી. સરસ 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 ઉમેદવાર છે. ચાલો 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 ચાલો, અમારી નહીં નહીં, નોકરી તો નથી મળી. અમારા ધંધા વિશે તમે આટલું બધું જાણો છે, જાણીને આનંદ થયો. પણ હવે મારે થોડુંક જનરલ નોલેજના 2-3 સવાલો પૂછવા છે તમને. સાહેબ, આ બહુ અંગ્રેજીમાં બોલ્યો છે. એને સામાન્ય જ્ઞાન કહેવાય. જનરલ નોલેજ? સાલા, આપણે ગુજરાતીની ભાષાનો ઉપયોગ જ ભૂલી ગયા છે. શું કહેવાય? સામાન્ય જ્ઞાન. બરાબર બોલું છું, મને આવડે છે. સામાન્ય જ્ઞાન તો રહી જશે સાહેબ. સામાન્ય જ્ઞાન આટલે વાતલી પૂછો ના, સામાન્ય જ્યાં હોય તે બરાબર. ઓકે, મને એમ કો જોઈએ કે આપણી ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ, એનું કારણ શું? સાહેબ, એ વિષય પર મારી પાસે એક રમૂજી ટુચકો છે, સંભળાવું? સંભળાવો સાહેબ. હું ઊભી થાવ? એ પણ પૂછીને કરશો? થાવ થાવ, ઊભા થાવ સાહેબ. એક ભારતીય, એક અમેરિકન, એક જાપાની, ત્રણ ગૃહસ્થો હિથ્રો વિમાનતળ ઉપર વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં અમેરિકને કહ્યું, અરે અમારે ત્યાં તો શ્વાન બમ સુધી. હા હા, શોધતા હોય છે, બરાબર છે. જાપાનીએ કહ્યું, અરે અમારે ત્યાં તો ડોલ્ફિન મત્સ્ય ફૂટબોલ રમે છે. રમતી હોય છે, રમતી હોય. ત્યાં ભારતીયએ કહ્યું, એમાં શું ધાડ મારી, અરે અમારે ત્યાં તો ગધેડા વર્લ્ડ કપ રમવા જાય. એટલે તમને ક્રિકેટમાં રસ છે? અરે મને તો ક્રિકેટ સખત, મને વિરોધ છે, ક્રિકેટ માટે સખત વિરોધ છે. મને જરાય એમાં રસ નથી. મને તો સચિન જરાય ગમતો નથી. ઇરફાન પઠાણ એક સરસ નવો આવ્યો છે, મને કોઈના વિશે કાંઈ ખબર. સાહેબ હું બેસું? બેસો 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 બેસો. હા સાહેબ, આ મારાથી જરા હમણાં
થોડી ગડબડ થઈ ગઈ છું સાહેબ, પણ બેસા. તમે 5 મિનિટ વધારે અહીંયા આગળ રહ્યા ને તો હું પણ આમ કરીને બેસતો થઈ જઈશ. ચાલો મને એમ કહો જોઈએ કે તમે હિમેશ રેશમિયા વિશે શું જાણો છો? હિમેશ રેશમિયા સાહેબ એ કોણ છે સાહેબ? મને એના વિશે કઈ ખબર નથી, મને એના ટોપી વિશે પણ ખબર નથી. આપણો ગુજરાતી માણસ કર્જ પિક્ચર ભી મેં નથી જોયું સાહેબ. અરે બિપિનભાઈનો દીકરો નથી? મને કશું ખબર નથી. હિમેશ ગાય છે ભાઈ, મને કઈ ખબર નથી સાહેબ. ચલો હવે મને જવા દો. નહીં નહીં નહીં, જાવ છો ક્યાં? ઉપર 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 હું જાવ છો ક્યાં? ના સાહેબ, મારા પિતાશ્રીએ મને શીખવાડ્યું છે કે માણસે તો અર્જુનની જેમ માછલીની આંખ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શું કરવું જોઈએ? કેન્દ્રિત. એટલે આજ સુધી મેં મારા વિષય સિવાય બીજા કોઈ પણ વિષયમાં ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું. પણ આજે મને ખબર પડી કે માણસે તો સંગીત, રમત ગમત એવી ઇતર બાબતોમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. માફ કરજો સાહેબ, મારા પિતાશ્રીએ મને ખોટી શિક્ષા આપી હતી. મને જવા દો સાહેબ, મને જવા દો. નહીં 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 નહીં, તમે જાઓ નહીં, તમે જાઓ, તમે બેસો બેસો બેસો. તમારા પિતાજીએ તમને બહુ સાચી શિક્ષા આપી છે, તમે બેસો બેસો બેસો. સાચી વાત છે. હા બહુ સાચી વાત, પિતાશ્રીએ સાચી. હા ભલે સાહેબ, આપ કહો છો તો હું બિરાજો છું. બેસો સાહેબ, બિરાજો 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 સાહેબ. સાહેબ મને નોકરી મળી ગઈ. હા માફ કરજો, હું બેસી ગયો. મારે પણ તમારે નોકરી તમને મળી ગઈ. હા પણ નોકરી આપતા પહેલા મારે તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવો જ છે. હજી એ પૂછવું છે ભાઈ, બહુ થયું. જી ના ના, એટલે મને પાણી આપશો સાહેબ? ખોટું બોલી બોલીને સોસ પડે છે. હાલો પાણી આપશો સાહેબ? આભાર આભાર. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ઝઘડા નહીં કરતા અહીંયા, મહેરબાની કરજો. નહીં નહીં નહીં, પાણી પી લો. પરિધાન કરો છો? હા સાહેબ, મારી દાદી માએ કહ્યું છે કે જાડું ધાન અને ખરબચડું વસ્ત્ર એ માણસને સુવાળો બનતા રોકે છે. અરે મારું ચાલે તો બુરખો પહેરું. નહીં બાપા, બુરખો નહીં ભાઈ, બુરખો નહીં, બુરખો નહીં. નહીં બહુ વધારે પડતું થશે, બહુ વધારે પડતું થઈ જશે. બુરખો જાવા દો આપણે. આજ આ બરાબર છે? જી જી આ બરાબર છે. ભલે તારે. બસ સાહેબ, આપે પેલા વિશે વાત નહીં કરી. પેલા વિશે? શાના વિશે? વિશે શાના વિશે? પહેલો મહિનો પૂરો થાય પછી ના મળે આપણને, એ વિશે વાત ન કરી. શું મને સમજાતું નથી? પગાર વિશે. હા હા પગાર, પગાર 35,000 પર માં રાખો. 35,000? અરે ભાઈ જો ઓછા પડતા હોય તો 45,000 રાખો. ના ના સાહેબ, જુઓ કુમારી અંજલી દેવી, વિષ્ણુ કુમાર, લક્ષ્મી પ્રસાદ, નારાયણ દે, મોટાડેલા વાળા, હા વધારે લાલચ કરવી સારી નહીં. ધીમે ધીમે તમારો અનુભવ વધતો જશે, એમ એમ તમને પગાર વધારી આપીશ. ના ના, હું તો એમ કહું છું, મારી લાયકાત તો 15,000 ની પણ નથી સાહેબ, તમે 45 આપવા માંગો છો. અરે કુમારી અંજલી દેવી, તમારી લાયકાત શું છે એની તમને ક્યાં ખબર છે? તમને પણ ખબર નથી. એક વખત તમે અમારી નોકરી જોઈન કરશો પછી તમને ખબર પડશે કે તમારી લાયકાત શું છે. તમે એક કામ કરો, બાર મહેમાન કક્ષમાં બેસો, હું એપોઇન્ટમેન્ટ લેટર સાઈન કરીને તમને મોકલાવું છું. ફરીથી અંગ્રેજીમાં સાહેબ, એને મંજૂરી પત્ર કહેવાય. હા હા હા, મંજૂરી પત્ર સાહેબ કરીને મોકલાવું છું. સાહેબ આ તો તમારી કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા? કૃતજ્ઞ નહીં ફાવે, નહીં ફાવે તમને. આ તો હું શીખીને આવી છું એટલે. સાહેબ આ તો તમારી કૃતજ્ઞતા છે કે મારા જેવી અબોધ કન્યાને આપે આવડા મોટા સ્થાન પર બિરાજવા માટે યોગ્ય સમજી. સાહેબ સદૈવ આપની ઋણી, સદૈવ સદૈવ ઋણી રહીશ. એક મિનિટ એક મિનિટ, થઈ ગયા નક્કી થઈ ગયા. પણ મારી વાત સાંભળો, મારે તમને એક નાનકડી વિનંતી કરવી છે. તમે આ નોકરીમાં છો એ તો મંજૂર છે, નોકરી મળી ગઈ તમને. પણ શું છે કે તમે આ બધા અઘરા અઘરા શબ્દો જે ઉપયોગ કરો છો એક જ વાક્યમાં એ નહીં કરો તો ચાલશે, સાદી ભાષા બોલશો તો ગમશે મને. નો પ્રોબ્લેમ યાર. એ કહ્યું હલી 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 હલી. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.